સેમેસ્ટર 3 ની જે એક્ઝામ બાકી છે યુજી ની વાત કરી રહ્યો છું એ એક્ઝામ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સર તમે પહેલા જો કહ્યું હતું કે આ પણ પરીક્ષા ઓફલાઈન જ લેવાની છે એટલે પહેલા ઓફલાઈન એમસીક્યુ જેને નથી આપી એની ઓનલાઈન એમસીક્યુ જો પહેલેથી જ કહ્યું હતું તો અમે તો એક્ઝામ આપી દેતા વિદ્યાર્થી મિત્રો ચોક્કસ એ વખતે ઓનલાઈન એક્ઝામ માટેની આયોજન પૂરેપૂરું થઈ ગયું હતું એનું વહીવટ એનું ટેન્ડર મૂકી દીધું એની આખી પ્રોસેસ આગળ કરી પણ લાસ્ટ જે કારોબારી ગઈ મેં ટેલિગ્રામમાં વોઇસ નોટના માધ્યમથી પણ મૂક્યું હતું કે છેલ્લા 2 વર્ષના રિઝલ્ટનો સર્વે કર્યો તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી જે ફેલ થયા હતા એ ટેકનિકલ ઇસ્યુના કારણે થયેલા પણ મેં જણાવ્યું હતું કે લાસ્ટ યર એ સારો ઓપ્શન હતો કે તમે ઓનલાઈનમાં ફેલ થાવ છો એટી આવે છે તો તમને બીજો ચાન્સ મળતો અને તમે ફરીવાર પરીક્ષા આપી શકતા ઓફલાઈન એમસીક્યુ બેઝ આધારિત એટલે ઓનલાઈનમાં તમે ફેલ થાવ છો એટી આવે છે તો ફેલ કે એટી નહીં ગણાતી તમને એક બીજો ચાન્સ મળતો ને તમે ઓફલાઈન એમસીક્યુ આધારિત પરીક્ષા આપી શકતા પરંતુ વર્તમાનમાં ઓફલાઈન એમસીક્યુ બેઝ પરીક્ષા પહેલી પતી ગઈ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે બંનેમાંથી એક ઓપ્શન રહેશે વર્તમાનમાં કોરોનાના કેસ ખૂબ ઘટી રહ્યા છે ગઈકાલે સરકારનો પણ પરિપત્ર આવ્યો કે 1-9 શાળાઓ એમને સરકારે કાર્યરત કરી છે આ નિર્ણય મેં કહ્યું એમ કે આપણો લેવા પાછળનો કારણ એ હતો કે કોઈ પણ વિદ્યાર્થીને ટેકનિકલ ઇસ્યુના કારણે જો એને એટી કે ફેલ આવે છે તો આ વખતે ઓપ્શન નહોતો આપેલો અને આપણા આ 5 જિલ્લાના વિસ્તારોમાં ઘણો ખરો ગ્રામીણ વિસ્તાર ઇન્ટિરિયર પહાડી વિસ્તાર એવો છે કે જ્યાં મોબાઈલના કવરેજ નેટવર્કનો ઇસ્યુ રહે છે પદ્ધતિ એની ઇઝ છે એમસીક્યુ પણ એ એમસીક્યુ ઓનલાઈનની જગ્યાએ ક્લાસરૂમમાં બેસીને તમારે ઓફલાઈન એમસીક્યુ બેઝ પરીક્ષા આપવાની થશે આ પરીક્ષાની તારીખ એ બાબતે આજની તારીખે તમને તારીખ જણાવવી મુશ્કેલ એટલા માટે છે કે જ્યારે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થશે ત્યારબાદ જ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા નથી આપી એમની પરીક્ષા લેવાનું શક્ય બનશે પણ એ બાબતે બિલકુલ સ્પષ્ટ છે કે તમારી પરીક્ષા એમસીક્યુ મોડ આધારિત જ છે પણ એ ઓનલાઈનની જગ્યાએ ક્લાસરૂમની અંદર બેસીને ઓફલાઈનની પદ્ધતિથી આપવાની થશે આની તારીખ પણ આ પરિણામો આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે એટલે સેમેસ્ટર 3 યુજીના વિદ્યાર્થીઓએ સેમેસ્ટર 4નું હું માનું છું ત્યાં સુધી તમારા ક્લાસરૂમમાં એનું ભણવાનું કાર્યરત થઈ ગયું છે એટલે તમારે એ જ વિદ્યાર્થીઓ સાથે સેમેસ્ટર 4નું ભણવાનું આગળ કન્ટિન્યુ કરવાનું છે જે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે એનું પરિણામ આવશે ત્યારબાદ જ તમને તારીખ જાહેર કરવામાં આવશે ત્યારબાદ જ તમારી પરીક્ષા લેવામાં આવશે આ વાત થઈ યુજી સેમેસ્ટર 3ની